નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાપર તાલુકામાં યોજાનારી આગામી જિલ્લા અને તાલુકા પંચાયત માટે મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી આજે રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રાપર તાલુકા ચૂંટણી અધિકારી કરણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એચ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી રાઠવા નાયબ મામલતદાર મહેશ ઠક્કર સામંતભાઈ મકવાણા ડીપી રાઠોડ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં યોજનાની ચૂંટણી માટે રાપર તાલુકામાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ કે જે બસો દસ છે તેમને મતદાર મથકો પરની ફરજો ઈવીએમ મશીન અંગે સમજણ પોલિંગ ઓફિસરની ફરજ અંગે માહિતી વિભૂતિબેન ઠાકરે આપી હતી તો ઈવીએમ મશીન પર લાલજીભાઈ ચાવડાએ સમજણ આપી હતી વર્ષીભાઈ સોલંકીએ ચૂંટણી દરમિયાનની કર્મચારીઓની ફરજ અંગે સમજણ આપી હતી તો તાલુકા મામલતદાર એચજી પ્રજાપતિ તાલુકા વિકાસ રાઠવા અને નાયબ મામલતદાર મહેશ ઠક્કરે ચૂંટણી દરમિયાન મતદાર મથકો પર એલર્ટ રહેવા તાકીદ કરી હતી રાપર તાલુકામાં કુલ એકસો અઠ્યાસી મતદાર મથકોમાંથી સત્તાવન મતદાર મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે આમ આગામી દિવસોમાં તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં ઈવીએમ મશીન દ્વારા

જે અનુસંધાને આજે રોજ મહિલા પોલિંગની તાલીમ રાખવામાં આવે છે જેમાં તેઓને ચૂંટણીમાં કામગીરી ચૂંટણીની કામગીરીમાં શું શું કામગીરી કરવી